यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ज्यां नारीनी पूजा तथा सेवा थाय छे त्यां देवताओनो वास होय छे एम मनुस्मृतिमां वर्णित छे। आ वचनोने साकार करतुं अनोखुं संगठन एटले श्री स्वामीनारायण संप्रदाय वड़ताल देशमां चालतुं अखिल भारतीय दक्षिण विभाग श्री लक्ष्मीनारायण देव महिला मंडळ, जेनी स्थापना 1984 भगवान श्री स्वामीनारायणना आठमा वंशज एवं श्री लक्ष्मीनारायण देव वड़ताल गादीना विद्यमान आचार्य श्री परम पूज्य धर्म धुरंधर 1008 श्री अजेंद्र प्रसाद जी महाराज श्रीना धर्मपत्नी एवं श्री लक्ष्मीनारायण देव वड़ताल गादीना समस्त स्त्री भक्तोना गुरुपदे आरूढ़ एवा परम पूज्य अखंड सौभाग्यवंता गादीवाला मातृश्रीना शुभ कर कमळो द्वारा करवामां आवी, जेमा परम पूज्य अखंड सौभाग्यवंता बन्ने वौजी महाराजश्री तथा परम पूज्य बन्ने लाली राजाश्री, परम पूज्य रमा कुंवरबा बचूबाश्री समाज सेवामां पोतानुं शुभ योगदान आपी रह्या छे तथा परम पूज्य डॉक्टर श्री उर्वशी कुंवरबा बाबा राजाश्री द्वारा आपवामां आवता सुयोग्य मार्गदर्शन हेठळ आ मंडळ आजे निरंतर अंक जूथ थईने सतत कार्यरत छे। मंडळनो शुभ उद्देश्य छे के नारीओना जीवनमां आध्यात्मिक प्रकाश फैलावी समाजोत्थान करवो, नारीओमां एकता लावी सशक्तिकरण करवो तथा तेओने आत्मनिर्भर बनावी। नारीओमां भौतिक सामाजिक आध्यात्मिक शारीरिक मानसिक विकास करी आत्मविश्वासनी वृद्धि करवी अने ते अंगे योग्य मार्गदर्शन आपवो, तेमज टीनेजर दीकरीओने आधुनिक फैशन अने व्यसनना दलदलथी बचावी, आध्यात्मिक क्षेत्रे अंधश्रद्धा दूर करी वैदिक परंपरानुं स्थापन करवुं, तदुपरांत भारतीय सरकार श्री द्वारा महिला विकासनी योजनानो वधारे महिलाओ लाभ लई शके ते अर्थे प्रेरणा आपीने जागृतता लावी। आ साथे श्री लक्ष्मीनारायण देव महिला मंडळ महिलाओ माटे अने महिलाओ द्वारा ज कथापारायण शास्त्र वाचन महिला शिबिर ज्ञान गोष्ठी जेवा अनेको अनेक धार्मिक कार्यक्रमनुं समयांतरे आयोजन करे छे। वळी साथे अवनवी सामाजिक प्रवृत्तिओ जेवी के 100 થી પણ વધુ સખી મંડળોની સ્થાપના, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ જન્મોત્સવ અંતર્ગત દર વર્ષે 1 લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે। શિયાળાની ઋતુમાં નિઃસહાયને ગરમ ધાબળાનું વિતરણ, કોરોનાની મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું હતું ત્યારે પણ આ મંડળના બહેનો દ્વારા 3 લાખથી પણ વધુ હોમમેડ માસ્કનું વિતરણ, ફૂડ કિટ વિતરણ તેમજ રેડી ટુ ઇટ ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। દીકરીઓ અર્થે સાક્ષરતા અભિયાનનો પ્રચાર પ્રસાર, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો પ્રચાર, આર્થિક રીતે પછાત દીકરીઓના શિક્ષણ અર્થે શિષ્યવૃત્તિ, શૈક્ષણિક સાધનોનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈલક્ષી કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે યોગા શિબિરનું આયોજન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને અધિવેશનના આયોજન દ્વારા સામાજિક ધાર્મિક જાગૃતિના કાર્યક્રમ અંતર્ગત કુપોષણમુક્ત ગુજરાત બનાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત 50 થી પણ વધુ શહેર તથા ગામની આંગણવાડીઓ દત્તક લઈ સમયસર પોષણ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। તદુપરાંત ગુજરાતને સર્વાઇકલ કેન્સર મુક્ત બનાવવાનો શુભ સંકલ્પ લઈ કેન્સર વિશે જાગૃતિ માટે રચનાત્મક કાર્યક્રમો દ્વારા અભિયાન તથા સેમિનાર મારફતે 1000થી પણ વધુ દીકરીઓને રસીકરણ આપવામાં આવ્યું। આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ગણતંત્ર દિને આ મંડળના બહેનો દ્વારા દેશના જુદા જુદા સ્થળોએ એક જ સાથે એક જ સમયે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી। વિશેષમાં આર્થિક રીતે નબળા અને પિતાની છત્રછાયા ગુમાવનાર અનેક દીકરીઓના લગ્નનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવે છે। બાલિકાઓ તથા કિશોરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા હેતુ LNDMM અપરાજિતા દ્વારા ખેલ મહોત્સવ રાસોત્સવ
વક્તૃત્વ સ્પર્ધા તેમજ દર અઠવાડિયે વર્ચ્યુઅલ સભા જેવા અનેકો અનેક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આ પૈકી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા એકત્રિત ભંડોળના માધ્યમથી ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. આમ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ પોતાના ઉદ્દેશ્ય પ્રમાણે મહિલાઓના સામાજિક શૈક્ષણિક મહિલાઓના સામ અને આધ્યાત્મિક વિકાસ અને પુનરુત્થાન માટે સતત કાર્યરત છે.